સમગ્ર દુનિયામાં ફેલાયેલા મારા પ્રિય વાલા સંસ્કૃતિ પ્રિય ઇતિહાસ શોખીન દર્શકોને ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરના નમસ્કાર. આજે આપને વાત કરવી છે માણાવદર રાજ્યના બે નમૂન માઇલસ્ટોન વિશે. એક કાળ કેવો હતો, એક સમય કેવો હતો, એક પરિસ્થિતિ કેવી હતી. અડધા લોકો એવું માને છે કે જૂના કાળમાં જાણે કે બધું ખરાબ જ હતું, લોકો દુખી દુખી હતા. આ વાતમાં પૂરેપૂરું સત્ય નથી. 100 વર્ષ પહેલાનો સમય સારો પણ હતો, સારી ચીજ વસ્તુઓ પણ થતી, સારા કાયદા કાનૂનો પણ હતા, સારા રાજવીઓ પણ હતા અને પ્રજાનું હિતનું ખ્યાલ પણ રાખતા હતા. તે દિવસે મને લાગે છે કોઈ પ્રેક્ટિકલ નહોતું, આમ જે કઈ વાત થાય એ ચોખ્ખી નજરે દેખાય એવી વાતો થતી હોય, કાગળ ઉપર કાર ઓછું થતું હતું. તો આજે મારે આપને વાત કરવી છે માણાવદર રાજ્યના બે નમૂન માઇલસ્ટોન વિશેની. આજથી 100 વર્ષ પહેલાના સમયમાં ભલે રસ્તા અને આરોગ્યની સુવિધા, વાહન વ્યવહારની સુવિધા આજના જેવી નહોતી, પરંતુ એ સમયે જે કઈ બનતું એ ટકાઉ બનતું. કોઈ પુલ બન્યો હોય, કોઈ મકાન બનાવ્યું હોય, કોઈ રોડ બનાવ્યો હોય તો એનું આયુષ્ય ઘણું બધું વધારે રહેતું હતું. આજે પણ 100થી વધુ વર્ષના મકાનો જામનગરમાં, જૂનાગઢમાં, ભાવનગરમાં ઊભા છે. આજના મકાનોનું આયુષ્ય તો કેટલું છે એ આપ સૌ કોઈ જાણો છો. વધી વધીને 25 વર્ષમાં તો તમારું ધાબું વરસાદની જેમ ટપક ટપક એમાંથી પાણી પડવા જ લાગે છે. વિજ્ઞાન જરૂર આગળ ગયું છે, પરંતુ ટકાઉ વસ્તુ બજારમાંથી ગાયબ થઈ ગઈ છે. આ વિચારવાનો સમય બાકી ગયો છે. વળી બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન થતું જ રહે છે. બિન ટકાઉ વસ્તુઓને હિસાબે આ પૃથ્વી ઉપર ભંગારનો ભાર એટલો બધો આવી ગયો છે કે એ બિન ટકાઉ વસ્તુ, નકામી થઈ ગયેલી વસ્તુનો ભાર આ પૃથ્વી સહન કરી રહી છે. આજે મારે આપને ઇતિહાસને પાનેથી એક નવી વાત કરવી છે કે જૂનાગઢ રાજ્ય પાસે માણાવદર નામનું એક નાનકડું એવું દેશી રજવાડું હતું, પરંતુ એણે કાર્ય એવું કર્યું હતું કે જે આપણે આજે પણ જોઈ શકીએ છીએ. આજે 100 વર્ષ પછી પણ એણે જે કામ કર્યું હતું એ કામ અને એની યાદગીરી અણનમ ઊભી છે. એ કામ હતું કે માણાવદર રાજ્યના જેટલા રસ્તાઓ હતા એ રસ્તા ઉપર લોખંડના કે બીડના માઇલસ્ટોન ઊભા કરવામાં આવ્યા હતા, જે તમે અહીં તસવીરમાં જોઈ શકો છો. આ માઇલસ્ટોન ઉપર સદીઓ સુધી ટાઢ તડકો વરસાદ વરસ્યો, છતાં એને કાટ લાગ્યો નથી, સળિયા નથી અને આજે એમને એમ અડીખમ ઊભા છે. આવા માઇલસ્ટોન માણાવદર રાજ્યમાં હતા એ બે નમૂન હતા, અવલ નંબરના હતા. ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ થાકલા નામના માઇલસ્ટોન બે હેતુથી બનાવ્યા હતા. આવી બાબતો તરફ આપણે જ્યારે નજર કરીએ છીએ, ઇતિહાસમાં ડોકિયું કરીએ છીએ, ત્યારે એ સમયનું ધાતુ વિજ્ઞાન, લોક નિષ્ઠા અને શુદ્ધતા ઉપર માન ઉપજે છે કે એ સમય કેવો હશે, જ્યારે આજે તો બધે જ રૂપકડું દેખાય છે, એ કાંઈ નહીં ટકાઉ હોતું નથી. માત્ર 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષમાં એ લોખંડની જાણે કે એક પછી એક પોપડી ઉખડતી જાય છે. આવું લોખંડ, આવું બીડ, આવી બધી વસ્તુ બની રહી છે ત્યારે મને આ માણાવદર રાજ્યના લોખંડના કે બીડના માઇલસ્ટોન બતાવીને એમ કહેવાનું મન થાય છે કે એક કાળે આ કાઠિયાવાડમાં કેવી વસ્તુઓ બનતી હશે, કેવું ટકાઉ બનતું હશે અને વર્ષો સુધી એક વસ્તુ જે ઊભી કરી, જે વસ્તુને આપણે પ્રસ્થાપિત કરી છે એનો લાભ યુગો સુધી લોકો લઈ શકતા હતા. આજે તો બધું જ બિન ટકાઉ, માત્ર ને માત્ર 5 વર્ષ, 10 વર્ષ, વધી વધીને 15 વર્ષની આયુષ્યવાળું બને છે ત્યારે મનમાંથી ઊંડો નિસાસો નીકળે છે કે હાય હાય, વિકાસ જરૂર કર્યો પણ ટકાઉ નથી બનાવી શક્યા અને આપણે આ પૃથ્વીને ભંગારની બધી વસ્તુઓ
ઢગલો કરીને ઉપર રાખતા જ જઈએ છીએ એવી બધી પરિસ્થિતિ આજે ઊભી થઈ ગઈ હોય એવું લાગે છે. તો અહીંથી માણાવદરના આ માઇલસ્ટોનમાંથી આપણને ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યું છે. તો નમસ્કાર.